માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સાથે આ ટોપિકને આજે આપણે સમજવાનો છે ચાલો માનવીની જરૂરિયાતો ઘણી બધી હોય છે પરંતુ જુદી જુદી માનસિક પરિસ્થિતિની અંદર આવી જરૂરિયાતો જુદી જુદી બની જતી હોય છે મિત્રો ત્યારે માનવી આવી જરૂરિયાતોને સંતોષવા માટે અભિપ્રેરણ મેળવતો હોય છે પ્રેરણા મેળવતો હોય છે ઇન્સ્પિરેશન મોટિવેશન માનવને જરૂર પડે છે આવી જરૂરિયાતોને ક્રમ પ્રમાણે ગોઠવવા માટે એક સંચાલન શાસ્ત્રી એક મનોવૈજ્ઞાનિક માનવતાવાદી મનોવૈજ્ઞાનિક 1943 ની અંદર પ્રોફેસર અબ્રાહમ એચ માસ્લોએ માનવીની જરૂરિયાતોના અગ્રતા ક્રમના સિદ્ધાંતને રજૂ કર્યો ખ્યાલ આવ્યો મિત્રો તો આપણે આ ટોપિક ને ચર્ચા કરવાની છે માનવીની જરૂરિયાતોના અગ્રતા ક્રમ માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમની આકૃતિ સૌપ્રથમ જોઈએ મિત્રો તો આ આકૃતિ પ્રોફેસર અબ્રાહમ એચ માસ્લોએ માનવીની જરૂરિયાતોના અગ્રતા ક્રમને ધ્યાનમાં રાખી આપી છે જેની અંદર પહેલી જરૂરિયાત છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત ત્રીજી જરૂરિયાત છે સામાજિક પ્રેમની જરૂરિયાત ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને ટોચ પર છે પાંચમી જરૂરિયાત એ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત ફરી રિપીટ કરું મિત્રો પહેલી શારીરિક પ્રાથમિક જરૂરિયાત બીજી સલામતીની ત્રીજી શારીરિક કે પ્રેમની ચોથી સન્માન અને પ્રતિષ્ઠાની અને પાંચમી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત જેમાં ત્રીજી એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે ઇન્સાન માનવને આ જરૂરિયાતોની જરૂર પડે 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 અને પરંતુ જે ટોપની ઉપરી કક્ષાની જે જરૂરિયાત છે મિત્રો એ છે સન્માન પ્રતિષ્ઠા આત્મસન્માન આત્મગૌરવ આત્મસિદ્ધિ એ બધા વ્યક્તિ કે માનવના નસીબમાં નથી હોતું એટલે માસ્લોએ ચોથી અને પાંચમી જરૂરિયાત છે એ ઉપરી કક્ષાની જરૂરિયાતો કીધી છે હવે આપણે એક એક જરૂરિયાતને સવિશેષ સમજીએ પ્રથમ જરૂરિયાત નામ હતું શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત યસ મિત્રો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે જેમાં ખોરાક કપડાં પાણી અને રહેઠાણનો સમાવેશ થાય છે સામાન્ય વ્યક્તિને પણ આ જરૂરિયાત લાગુ પડે એ ચાહે નીકલી કક્ષાનો છે કે ઉપલી કક્ષાનો છે શારીરિક જરૂરિયાત છે બેઝિક નીડ છે ખોરાક કપડાં પાણી અને રહેઠાણ એટલે માસ્લોએ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતોની પહેલી જરૂરિયાતમાં સમાવેશ કર્યો છે એ છે ખોરાક કપડાં પાણી અને રહેઠાણ માનવીને પોતાના જીવનને ટકાવી રાખવા માટે આ જરૂરિયાતોનો સામનો કરવો જ પડે એટલે એને પ્રથમ ક્રમ આપ્યો છે માનવી જ્યાં સુધી આ જરૂરિયાત સંતોષે નહીં ત્યાં સુધી આગલી જરૂરિયાત સુધી પહોંચવા માટે તત્પર બને નહીં એટલે આ પ્રથમ જરૂરિયાત છે પ્રોફેસર અબ્રાહમ એચ માસ્ટએ આપેલી પહેલી જરૂરિયાત છે એ છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત હવે મિત્રો આપણે બીજી જરૂરિયાતનો વાત કરવી છે બીજી જરૂરિયાત છે સુરક્ષા સેફ્ટી અને સલામતી માનવીની જ્યારે પ્રથમ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ મિત્રો સુરક્ષાની જરૂરિયાતનો સમાવેશ થાય છે જેમાં નોકરી રોજગાર સલામતી આવકની નિયમિતતા જોખમ સામે રક્ષણ વગેરે જેવી બાબતનો સમાવેશ થાય છે આ જરૂરિયાતને સંતોષવા માટે માનવી બેંક કે પોસ્ટ ઓફિસની અંદર ખાતું પણ ખોલાવે છે અને થોડી થોડી બચત કરે છે કારણ કે ભવિષ્યની અંદર એ બાબત એ બચત એમને કામના આવી શકે વીમા કંપનીની અંદર પણ વીમો પણ ઉતરાવે છે કારણ તો કે માનવીને સુરક્ષા પોતે સુરક્ષા પોતે સલામતી જળવાઈ રહે પોતાની એટલા માટે આ જરૂરિયાત અબ્રાહમ એચ માસ્લોએ સેકન્ડ નીડ ઉપર આપી છે એ છે સુરક્ષા અને સલામતીની જરૂરિયાત ત્રીજી જરૂરિયાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સામાજિક જરૂરિયાત હું એને પ્રેમની જરૂરિયાત કહું છું શારીરિક જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ સુરક્ષાની જરૂરિયાત જ્યારે પૂર્ણ થઈ ગઈ હવે વાત કરવી છે ત્રીજી સામાજિક જરૂરિયાત સામાજિક જરૂરિયાત સુરક્ષા અને સલામતીની જરૂરિયાત પૂર્ણ થઈ ગયા બાદ માનવીને સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે માનવી સામાજિક પ્રાણી છે તે હંમેશા લીટી કરેલી છે મિત્રો પરિવાર સગા સંબંધી મિત્રો કે સમાજની અંદર એવું જ ઈચ્છતો હોય છે કે સમાજ મિત્રો સબંધી અને પ્રેમ કરે સમાજની અંદર એનું એક સ્ટેટસ હોય એટલા માટે એને પ્રેમ મેળવવા માટે એ આ જરૂરિયાત તરફ આગળ વધે છે અને એ છે સામાજિક જરૂરિયાત એ છે પ્રેમની જરૂરિયાત એ એ લાગણીની જરૂરિયાત જરૂરિયાત આદર અને સ્નેહની કહી શકાય હવે ચર્ચા કરવી છે ચોથી જરૂરિયાતની ચોથી જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ત્રણ જરૂરિયાત છે એ સામાન્ય ક્રમના માનવી સુધી લોકો સુધી જરૂરિયાતો ઓકે પરંતુ હવે એવી જરૂરિયાત છે જે મેળવવા માટે માનવી ખૂબ સરત મહેનત કરે છે મહેનત કર્યા પછી પણ એની ધગસ સુધી એમને સન્માન અને પ્રતિષ્ઠા મળે એ બાબતની આપણે ચર્ચા કરી ઉપરની ત્રણ નિમ્ન કક્ષાની જરૂરિયાતને સંતોષ્યા બાદ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ઉદ્ભવે છે માન સન્માન પ્રતિષ્ઠા હો તો આત્મસન્માન ઇન કેસ માનવી જે જગ્યા પર કામ કરે છે ત્યાં એનું સ્થાન ઊંચું સ્થાન દરજ્જાથી લેવાય એવું એ ઈચ્છતો હોય છે એટલે કે માન સન્માન સમાજમાંથી ઊંચું સ્થાન પ્રાપ્ત થાય એવી જરૂરિયાત છે એ ચોથી જરૂરિયાત છે મિત્રો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતમાં હવે આપણે પાંચમી બાબતની ચર્ચા કરવી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત તો પાંચમા નંબરની જરૂરિયાત બહુ ઓછા લોકો આ જરૂરિયાત સુધી પહોંચે છે પ્રોફેસર અબ્રાહમેજ માસવાએ આપેલી પાંચ નંબરની જરૂરિયાત માનવી પોતાની ચારે ચાર જરૂરિયાત સંતોષ ગયા પછી પણ આત્મસિદ્ધિ અને આત્મસન્માન પોતાનું નામ આત્મગૌરવથી લેવાય ઉચ્ચ કક્ષા ઉપરે પહોંચે અને એવી વ્યક્તિઓ ફોર એક્ઝામ્પલ માય ડિયર ફ્રેન્ડ્સ ક્રિકેટની અંદર સચિન તેંડુલકર અભિનયની અંદર અમિતાભ બચ્ચન અને સંગીતની અંદર લતા મંગેશકર એવું એવું સ્ટેટસ એવી એવી આત્મસન્માનતા આત્મસિદ્ધિ અને જ ગૌરવ એ છે પાંચમી જરૂરિયાત આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત પાંચ જરૂરિયાતો પ્રોફેસર અબ્રાહમેચ આપેલી નાઇન્ટીન ફોર્ટી થ્રી એવો મનોવૈજ્ઞાનિક કે જેમને આ જરૂરિયાતો આપી છે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું